गुड मॉर्निंग एवरीवन, नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामा? ओके, आपणे यूनिट नंबर 4 आईएम लर्निंग इंग्लिश ओजी શીખી રહ્યા છો, તો પાર્ટ 1 ની અંદર એક્ટિવિટી 1 2 3 અને 4 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે મિત્રો આપણે જઈએ પાર્ટ 2, અને એમાં એક્ટિવિટી 5 એ જો કે જોડીમાં કામ કરો, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. जो उदाहरण આપેલ છે, હુ ઇઝ કુકિંગ, કોણ રસોઈ કરી રહ્યો છે, તો આપણે એમાં શોધવાનું છે મિત્રો. હા, અને પણ જવાબ આપેલ છે સીમા ઇઝ કુકિંગ. હા, તો જો આ સીમા રસોઈ કરી જો કે ના, તો ચિત્ર દોરી રહ્યો છે રેશમા ઝાડ પાછળ, રે અરે ના રેશમ ઝાડ પાછળ રહે છે, રૈના હા ઊંઘી છે, ઇમરાન કંઈક બોલી રહ્યો છે, વીર સાયકલ ચલાવી રહ્યો છે, સીમા કુકિંગ રાંધી રહી છે, એન્થની રમી રહ્યો છે, મીરા માળા કરી રહી છે, કલરવ દોડી રહ્યો છે, રાઘવ હા રડી રહ્યો છે, કાવ્યા આઈસ્ક્રીમ ખાઈ રહી છે, અને દીક્ષા હા નાહી રહી સ્નાન કરી રહી છે. તો સીમા હુ ઇઝ કુકિંગ, તો સીમા ઇઝ કુકિંગ, સીમા રસોઈ કરી રહી છે. પછી નંબર 2, હુ ઇઝ સ્વિમિંગ, કોણ કરી રહ્યું છે, તો દીક્ષા ઇઝ સ્વિમિંગ, દીક્ષા સ્વિમિંગ, દીક્ષા કરી રહી છે. ત્રણ, હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યું છે, તો કલરવ ઇઝ રનિંગ, નંબર 4, હુ ઇઝ ઈટિંગ, કોણ ખાઈ રહ્યું છે, કાવ્યા ઇઝ ઈટિંગ, અંજલિ ખાઈ
ચાલી રહી છે પછી સંધ્યા ઇઝ રીડિંગ અ બુક સંધ્યા તો આ રહી ચોપડી વાંચી રહી છે પછી બબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર બબુલ ખુરશી ઉપર ઇઝ સ્ટેન્ડિંગ ઊભી રહી છે તો આ રહી હા બુલબુલ અને મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી હા મયુર ઝાડ પર ચડી રહ્યો છે તો આ રહી મયુર સંધ્યા પુસ્તક વાંચી રહી છે બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર બુલબુલ ખુરશી ઉપર ઊભી છે અને મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી મયુર ઝાડ પર ચડી રહ્યો છે તો એમને એક્શન ક્રિયા જોઈને એક્શન ક્રિયા બતાવે છે એના નીચે આપણે એમનું નામ લખવાનું છે ઓકે મિત્રો તો એક્ટિવિટી 6A તો નીચેનું ચિત્ર જુઓ અને તેના પરથી વાક્ય પૂર્ણ કરો આરી પતંગ ચગાવે છે અલીભાઈ ઊભા છે પછી આ ઊભા જુઓ સોનુ રહેતા દિના દિનેશભાઈ હા પછી સંકલ્પ રમકડા રમે છે હરેશ ઊંઘ્યો છે રોહિત ઊભી છે કોકિલા બે નરેશભાઈ વાત કરી રહ્યા છે ભાવિન હા એનું માથું હા ઓળાવી રહ્યો છે અને કરણ હા યોગા કરી રહ્યો છે નિલેશભાઈ બ્રશ કરી રહ્યા છે અનિભાભાઈ કપડાં ધોઈ રહ્યા છે રાજ સ્નાન કરી રહ્યા છે ત્યાં યતિનભાઈ કપડાં સૂકવી રહ્યા છે નેહાબેન સફાઈ કરી રહ્યા છે નિખિલ પારુબેન હા વાસણ ગોઠવી રહ્યા છે નિખિલભાઈ ઊભા છે અને મીનાબેન ફળ વેચી રહ્યા છે હા કમલાબેન આ કપ ચા લઈ રહ્યા છે સત્યમભાઈ અને શ્રેયાબેન છાપુ વાંચી રહ્યા છે ચંપાબેન ફળ વેચી રહ્યા છે આર્યન ઉપર ચડી રહ્યા છે વિદાન ઉપર ચડીને બનપી લક્ષણી ખાઈ રહ્યા છે વિનોદભાઈ સીડી પર ચડી રહ્યા છે અને ચંદન બેઠા છે ટીપુ સામે ઊભી છે તો મિત્રો જોઈએ આપણે શું ખાલી જગ્યાઓ અને શું આપેલું છે તો એક્ટિવિટી 6B મગે ખાલી જગ્યા ઈ સ્કેટિંગ હા તો સંકલ ઇઝ પ્લેઇંગ તો કોણ સ્નાન કરી રહ્યું છે રાજ ઇઝ બાથિંગ રાજ સ્નાન કરી રહ્યો છે સત્યમભાઈ ઇઝ ખાલી જગ્યા તો રીડિંગ ન્યૂઝપેપર RAADING રીડિંગ NEWSPAPER રીડિંગ ન્યૂઝપેપર સત્યમભાઈ ઇઝ રીડિંગ ન્યૂઝપેપર સત્યમભાઈ સમાચાર પત્ર વાંચી રહ્યા છે નંબર 5 ખાલી જગ્યા ઇઝ કુકિંગ તો કોણ રાંધી રહ્યું છે તો જોવું પડશે હા લખો પારુલ બેન બીજું તો કોઈ રાંધતો આપણને દેખાતું નથી તો પારુલ બેન બરાબર નંબર 6 ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ્સ કોણ ફળ વેચી રહી છે તો આ રહ્યા ચંપા બેન વિનોદભાઈ ખાલી ગયા ફ્રોમ ઓફિસ તો વિનોદભાઈ આપણને દેખાય છે હા આ રહ્યા વિનોદભાઈ વિનોદભાઈ કમિંગ ફ્રોમ ઓફિસ સાફ કરી રહ્યા છે ખાલી જગ્યા કાઈ
कौन पतंग उड़ाड़ी रही है तो आ रहे हैं आरी तो नंबर 10 आरी तो बराबर है 11 खाली क्या है खाली क्या आर टॉकिंग कौन बात कर रही है तो ये बे जन था हम देखो होता हां कोकिला बेट एंड नरेश भाई तो कोकिला बेट અને નરેશભાઈ આ ટોકિંગ વાતો કે અને ખાલી જે બ્રશિંગ નથી પણ બ્રશ કે તો નિલેશભાઈ નિલેશભાઈ ઇઝ ક્લીનિંગ ટી તો એ આવશે નિલેશભાઈ તો નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટી નરેશભાઈ દાંતને સાફ કરી રહ્યા છે તો એ રીતના આપણે એક્ટિવિટી 6 એ બી નો અભ્યાસ કરી शक्ति वे आगर में मित्रों तो एक्टिविटी सात सुनके चे सांभरो अभी नहीं साथे ना पुट योर राइट हैंड इन पुट मुको योर राइट हैंड इन तो तमारो डाबो हाथ राइट सॉरी जमनो हाथ मुको पुट योर राइट हैंड इन इतने अंदर हाँ तो कैसे तमारो जमनो हाथ अंदर मुको पुट योर राइट हैंड आउट तमारो राइट जमनो हाथ बाहर मुको पुट योर राइट राइट हैंड इन तमारो जमनो हाथ अंदर मुको एंड शेक इट ऑल अबाउट अने एंड अने शेक हलाओ इट अने ऑल अबाउट अने आजू बाजू हलाओ ले डू द पोंकी पोंकी हाँ अने पोंकी पोंकी करो एंड टर्न योर सेल्फ अराउंड अने एंड अने टर्न फेरो योर सेल्फ अराउंड अने योर सेल्फ तमारी जाते आजू बाजू फेरो पुट योर लेफ्ट हैंड इन तमारो डाबो हाथ अंदर मुको पुट योर लेफ्ट हैंड आउट तमारो डाबो हाथ बाहर काटो पुट योर लेफ्ट हैंड इन तमारो डाबो हाथ अंदर मुको एंड शेक ही ऑल अबाउट अने देने हाँ ऑल अबाउट ऑल बदी बाजू में शेक हलाओ डू द वॉन्की 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 करो एंड टर्न योर सेल्फ अराउंड अने देने योर सेल्फ तमारी जाते अराउंड आजू बाजू ने आजू बाजू फेरवो तो एम कई मित्रों करवानू नथी ओके तो ये एक्टिविटी हाँ तमारा शिक्षक ने मदद की डू व्हाट आई से हाँ रमत रमो जेमो नीचे नी हेल्पलाइन सूचना नो उपयोग करो मित्रों आपड़े हेल्पलाइन अत्यारे कोई रमत रमवानी नहीं क्लास में हो तो आपड़े ये रमत रमी शकिए ओके हाँ एक्टिविटी 9 नीचे ना संवाद वांचो जो जो मित्रों टीचर से टीचर शिक्षक ये नाम लकी नो खुद लखो राइट एटे डाबू सॉरी राइट एटे जमनो लेफ्ट एटे डाबू अने एच ए एन डी हैंड एटे हाँ बराबर छे टीचर से बी क्विक बी क्विक झड़प थी क्विक એટલે ઝડપી હરી અપ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ વિદ્યાર્થી બી ક્વિક ઝડપી હરી અપ સ્ટુડન્ટ બાળકો ઉતાળ કરો સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી યસ મેડમ હા મેડમ ટીચરે કહ્યું ગીવ મી અ રિબન મને રિબન એટલે રિબન આપો યાસિન કે હિયર યુ આર તે આ રહે ટીચરે કહી થેન્ક યુ તારો આભાર હવે યાસ્મિન છે યાસ્મિને કે પ્લીઝ મિહિર હેલ્પ મી કે મિહિર મહેરબાની કરીને હેલ્પ મી મને મદદ કર ટુ હેલ્પ મદદ કરવી ગીવ મી ડેડ પોસ્ટર મને પેલું પોસ્ટર હા મિહિર છે મિહિર કે યસ હા હિયર યુ આર જાસ્મિન જાસ્મિન હા હિયર યુ આર આ રહે તો યાસ્મિને કહ્યું થેન્ક યુ યાસ્મિને કે તમારો થેન્ક યુ યાસ્મિને કહ્યું આભાર વસીમ છે વસીમે કહ્યું પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબન કે પ્લીઝ રોશની રોશની મદદ કર હેલ્પ મી મને મદદ કર કટ ધીસ રિબન આ રિબન કાપવામાં મને મદદ કર તો રોશની છે રોશનીએ કહ્યું ઓકે ઓકે બરાબર
तो वसीम से वसीमे कही थैंक यू वसीमे कही आभार सीट डाउन बेसी जाओ प्लीज मेहरबानी करीने बेसी जाओ तो आम संवाद आपे टीचर ने विद्यार्थी बीजू छे टीचर ने यासमीन पछी मिहिर हां वसीम अने रोशनी तो आ बधानो अहीं परिसंवाद आपेलो छे बराबर छे तो ए परिसंवाद ना आधारे आपणे एक्टिविटी 9b आपणे पूर्वान कहे छे शुं कहे छे एक्टिविटी 9a आधारे नीचेना वाक्य कोण बोले छे तेमना नाम लखो ए कोण बोले छे एनु नाम आपणे लखवानुं छे तो जुओ मित्रों गिव मी अ रिबन हां तो कोण बोले छे टीचर हां टीचर से शिक्षक ही कहे गिव मी अ रिबन मने रिबन आपो ओके यस पछी नंबर 2 प्लीज रोशनी हेल्प मी हां प्लीज रोशनी हेल्प मी तो कोण बोले छे मशीन रोशनी मेहरबानी करीने मने मदद कर नंबर 3 कट दिस रिबन हां आ रिबन का ए पण कोण बोले छे तो वसीम के प्लीज रोशनी हेल्प मी रोशनी मेहरबानी करीने मदद कर कट दिस रिबन आ रिबन का अने नंबर 4 थैंक यू सिट डाउन प्लीज के थैंक यू आभार मेहरबानी करीने बेसी जाओ तो कोण बोले छे ए पण वसीम वसीम ने कही तो एक्टिविटी 9 एना आधारे नीचेना वाक्य कोण बोले छे तो फक्त ने फक्त पहेलो वाक्य टीचर बोले छे बाकी सेकंड थर्ड अने फोर्थ ए त्रणे त्रण वाक्य वसीम बोले छे ओके मित्रो यस हवे आगळ जोईए तो एक्टिविटी 10 ए शुं कहे छे વાંચો ચિત્ર જુઓ અને કવર બનાવો વાંચવાનું છે ચિત્ર જોવાનું અને ફક્ત અને ફક્ત કવર બનાવવાનું તો જુઓ 1 એક સ્ક્વેર તો s q u e r e સ્ક્વેર એટલે ચોરસ પીસ p i e c e પીસ એટલે ટુકડો ઓફ અ પેપર पेपर એટલે પેપર અથવા કાગળ તો 1 અને 2 કે એટલે લેવો તો કે છે એક સ્ક્વેર પીસ ઓફ પેપર કાગળનો એક ચોરસ ટુકડો લો બરાબર ચિત્રમાં આપણને બતાવેલું છે ચિત્રમાં જો 1 2 3 4 અને 5 હા આ 1 2 3 4 અને 5 છે અને આપણને 5 વાક્યો પણ છે તો 1 નંબરનું 2 નંબર 3 નંબર 4 નંબર ને 5 નંબર तो टेक अ स्क्वायर पीस ऑफ अ पेपर हां कागज नो एक चौरस टुकड़ो लो पछी फोल्ड ऑल फोर कॉर्नर्स टू मेक फोल्ड हां फोल्ड એટલે વાળો टू फोल्ड એટલે વાળો ઓલ ધ ફોર કોર્નર્સ હા બધા ચાર ખૂણા કોર્નર એટલે ખૂણા તો કે બધા ચાર કાંઠો મેક ફોલ્ડ હા ચિત્રમાં બતાવ્યા પ્રમાણે વાળો હા ફોલ્ડ ટુ કોર્નર્સ હા બે ખૂણા વાળો એન્ડ પેસ્ટ હા ટોટલ ઓફ ધેમ વી કેન લિટલ વ્યૂ ટુ પેસ્ટ એટલે ચોંટાડવું ને ગ્લ્યુ એટલે ગુંદા તો કે છે ફોલ્ડ ટુ કોર્નર્સ બે ખૂણાની હા બે ખૂણા વાળો એન્ડ અને તેમ તેને લિટલ બ્લુ નાના ગુંદર વડે ચોંટાડો ફોલ્ડ ધ થર્ડ કોર્નર ત્રીજો ખૂણો વાળો એન્ડ પેસ્ટ વિથ ઇટ વિથ બ્લુ અને ત્રીજો અને ચોથો ખૂણો વાળો અને તેને પણ ગુંદરથી ચોંટાડો હા લીવ ધ ફોર્થ કોર્નર ઓપન અને શું કહે છે લીવ ખુલ્લો રાખો ધ ફોર્થ કોર્નર ચોથો ખૂણો ઓપન ખુલ્લો રાખો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના છે તો સામ સામેના વળે છે તો સામ સામેના વળે પછી આ સામેના વળે એટલે શું થઈ જાય કવર બની જાય ફક્ત ઉપરનો જે ખૂણો બાકી રહે હા આવી રીતના ચોરસ છે તો એ આ ખૂણો છે એ આમ લાવો આ ખૂણો આમ લાવી વાળી દો અને આ ખૂણાને આમ લાવી વાળી દો ફક્ત આ ખૂણો બાકી રહેશે હા
तो आ रीतना के छे तमारो पोस्ट नो कवर तैयार થઈ જશે તો એક્ટિવિટી 10 એ એક સ્ક્વેર પીસ ઓફ પેપર કાગળનો એક ચોરસ ટુકડો લો ફોલ્ડ ઇન વોલ ફોર કોર્નર તેના બધા ચારે ખૂણા વાળો ટુ મેક ફોલ્ડ અને ફોલ્ડ એટલે એવું ચોરસ બનાવો ફોલ્ડ ટુ કોર્નર બે ખૂણા વાળો એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ અને તેને લિટલ ગ્લુ થોડા ગુંદર વડે ચોંટાડો ફરીથી ફોલ્ડ ધ થર્ડ કોર્નર ફરી ધ થર્ડ કોર્નર ત્રીજો ખૂણો વાળો એન્ડ પેસ્ટ વિથ ધ ગ્લુ અને તેને ગ્લુ એટલે ગુંદર વડે ચોંટાડો હા તો લીવ ધ ફોર્થ કોર્નર ઉપર અને ચોથો ખૂણો ખુલ્લો રાખો તો આ રીતના આ છે સામેના બે ચોંટાડવાના પછી એક બાકી એ ચોંટાડો તો આવું ખબર આસામ સામેના અને એક ત્રીજો તો આવું આપણને હા પોસ્ટ એટલે કે કાગળ છે એવું મળે છે આપણે કોઈ કાગળ નાખવું હોય તો એવું આપણને મળે છે ઓકે મિત્રો અને એક્ટિવિટી 10 બી તમારું કવર અહીં ચોંટાડો જો આપણને કવર તૈયાર થઈ જાય તો આપણે એ કવરને અહીં ચોંટાડી શકીએ છીએ ઓકે મિત્રો તો આપણે એક્ટિવિટી 5 ટુ એક્ટિવિટી 10 બી સુધી અભ્યાસ કરી ચૂક્યા હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એક્ટિવિટી 11 અભ્યાસ કરીશું તો આનો અભ્યાસ કરવાનો સ્પેલિંગ લખવાના અને સ્વાધ્યાય પોથીમાં પણ તમારે જાતે પૂરતા રહેવાનું રહેશે ઓકે મિત્રો થેન્ક યુ હેવ અ નાઇસ ડે